દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ પોલીસ હેડક્વાર્ટર ખાતે દીવ કલેક્ટર, દીવ એસપી અને પોલીસ કર્મીઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓને શસ્ત્રની જાણકારી પણ અપાઈ, સાથે સ્ટુડન્ટ કેરેટ પોલીસની શરૂઆત પણ કરવામાં આવી. દીવ હેડક્વાર્ટર કુદમ ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથપ્પા, સ્વામી ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, દીવ એસએચઓ પંકેશ ટંડલ, વણાક બોરા કોસ્ટેલ પોલીસ એસએચઓ દીપક વાજા, પીએસઆઈ ધનજી જાદવ તેમજ ભરત પરમાના વરદ હસ્તે શસ્ત્રોની પૂજા કરવામાં આવી. સાથે એનસીસી બોયઝ કેડેટ્સ ઓફિસર રમેશભાઈ જેઠવા, હોટેલ એસોસિએશન પ્રમુખ ચેતિન કુગરો અને પોલીસ કર્મીઓ પણ શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએસઆઈ ધનજી જાદવ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ વાહનોનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજા પૂર્ણ થયા બાદ 8મા ધોરણના વિદ્યાર્થીઓને શસ્ત્ર વિશેની જાણકારી આપવામાં આવી હતી. સાથે એનસીસી બોયઝ કેડેટ્સમાંથી સશસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દીવ પોલીસના જવાનો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ દીવના એનસીસી બોયઝ કેડેટના શસ્ત્રો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે દીવ સ્ટુડન્ટ ક્રેડિટની પણ શરૂઆત કરવામાં આવી, જેમાં સ્ટુડન્ટોને પોલીસ કામગીરી વિશે, શિસ્ત વિશે, લોકોની સાથે કઈ રીતે વર્તન કરવું, પોતાની જવાબદારીઓ વિશે જેવા અનેક વિષયો પર માહિતી આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓને વધુમાં વધુ પોતાની જવાબદારીઓ વિશે માર્ગદર્શન મળી રહે અને સમાજને ઉપયોગી નીવડી શકે. આ સ્ટુડન્ટ્સ ક્રેડિટની શરૂઆત બાળકોને ખાસ સમાજ, પરિવાર વગેરે વિશે જ્ઞાન આપવાનું છે. આ સ્ટુડન્ટ ક્રેડિટનું ઉદ્ઘાટન 21 જુલાઈ 2018 પૂર્વ ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્ટુડન્ટ ક્રેડિટ દીવના ઇન્ચાર્જ પીએસઆઈ ભરત પરમારને બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે દીવ પોલીસ પાસે રહેલા શસ્ત્રનું જ્ઞાન ઉપસ્થિત લોકોને મળ્યું હતું, તેમજ કાર્યક્રમના ઉપલક્ષમાં સંપૂર્ણ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. आज विजयादशमी के शुभ अवसर पर दीव पुलिस द्वारा हर साल की तरह इस साल भी शस्त्र पूजा एवं शस्त्र प्रदर्शन का आयोजन किया गया था, जिसमें यहाँ के स्कूली बच्चों को इनवाइट किया गया था, सिटीजन्स को इनवाइट किया गया था और दीव पुलिस का सारा स्टाफ यहाँ पे उपस्थित था. उन सबकी उपस्थिति में पहले शस्त्र पूजा और बाद में शस्त्र प्रदर्शनी करके सारे स्कूल के बच्चों को शस्त्र